અમે આશા રાખીએ કે 156ની બહુમતી સાથે બનેલી આ ડબલ એન્જિન સરકાર ગુજરાતના લોકોની જે સમસ્યાઓ છે, પ્રશ્નો છે, જે તકલીફો છે, ચારે તરફ જે વ્યાપક ભ્રષ્ટાચાર ને ગેરવહીવટ ચાલી રહ્યો છે, નકલી કાંડ ચાલી રહ્યા છે, મોંઘવારીથી પ્રજા ત્રસ્ત છે, યુવાનો બેરોજગાર છે, આ તમામ પ્રજાના પ્રશ્નોની આ લોકશાહીના મંદિરમાં ચર્ચા થઈ શકે, મોકળાશથી એના માટેના નિરાકરણના પ્રયાસો થઈ શકે એટલા માટે લોકશાહી ઢબે ચર્ચા કરવાનો આ સરકાર અવકાશ આપશે, અને સાથે સાથે પ્રજાના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એને પૂરતો સમય આપી અને ગુજરાતના ઉત્થાન માટે, ગુજરાતીઓના વિકાસ માટે, ગુજરાતને આગળ લઈ જવા માટે એક હેલ્ધી ચર્ચા થાય એ માટેની અપેક્ષા આ સરકાર પાસે આ વિધાનસભા સત્ર દરમિયાન છે. 156ની બહુમતીવાળી સરકાર બની આજે એક વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો, તેમ છતાં આજે ગુજરાતમાં લાખોની સંખ્યામાં યુવાનો બેરોજગાર છે, ભરતી કેલેન્ડર ફક્ત કાગળ પર છે, મોંઘવારી ઘટાડવાની વાતો થઈ હતી પણ આજે મોંઘવારીથી ઘર ચલાવવું મુશ્કેલ છે, બાજુના રાજ્યમાં 450 રૂપિયામાં બોટલ મળશે એવી જાહેરાતો ગુજરાતના ગુજરાતી પેપરમાં છપાય અને ગુજરાતીઓ જે આશા રાખીને બેઠા છે કે મોંઘવારી ઘટે, 450માં ગેસનો સિલિન્ડર મળે, એ આજે ગુજરાતની સરકાર નથી કરી શકી. આજે પેપરો ફૂટ્યા પછી પણ રોજગાર નથી મળી શકતો, આજે નકલી કાંડ ચારે તરફ ચાલે છે, ખેડૂતોને આર્થિક સ્થિતિ ખૂબ બદહાલ થઈ છે, એવા સંજોગોમાં ચારે તરફ જે દારૂ, ડ્રગ્સ અને નશીલા દ્રવ્યોને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, આ તમામ પ્રશ્નોને આ વિધાનસભાના ગૃહમાં કોંગ્રેસ પક્ષ ઉઠાવશે અને ગુજરાતના લોકોની જે સમસ્યાઓ છે, ગુજરાતના લોકોની જે તકલીફો છે જેને સાંભળવાવાળું કોઈ નથી.